મિત્રો નમસ્કાર, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 22/7/2020 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજુ છે. મિત્રો આજનો દિવસ એટલે શ્રાવણ સુદ બીજ, અને શ્રાવણ સુદ બીજ અને બુધવારના દિવસે આજના દિવસે આપ નૂતન ગૃહનો પ્રારંભ કરવા જતા હો તો આજના દિવસે ભૂમિપૂજન માટે કોઈ જટાયશો ભૂમિપૂજન માટે તેમજ કુવાના ભૂમિપૂજન માટે આજનો દિવસ ઉત્તમ છે. શ્રાવણ સુદ બીજ અને બુધવારના દિવસે આજના દિવસે આપ નૂતન ગૃહની અંદર કુંભ મૂકી શકો છો. કારણ શાસ્ત્ર કહે છે કે બુધે વાસ બુધે ચાસ. આજના દિવસે ખેતરની અંદર વાવણી માટેનો પણ આજના દિવસે ઉત્તમ દિવસ કહી શકાય. મિત્રો વાત કરવી છે આજે મેષરાશિની, તો મેષરાશિના જાતકોએ સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગુડ કાર્યોમાં સફળતા અને ઉત્તમ પ્રાપ્તિના યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેના આજના દિવસે સારો યોગ બને છે. શુભ મંગળ કાર્યોની યોગ, સંતાન પક્ષે મનોરંજન સંબંધિત કાર્ય પૂર્ણ થશે. ઉપલબ્ધિ પ્રાપ્તિના યોગ આજના દિવસે નષ્ટ થાય છે. આજના દિવસે આપ મંગળ બનાવવા માગતા હો તો જાંબલી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું વૃષભ રાશિની, નવા સંબંધો પણ બનશે, સત્સંગ થશે, માનસિક શાંતિ જાળવી રાખવી, ઘરમાં મહેમાન આવશે, વેપાર વ્યવસાય મધ્યમ રહેશે, કર્મ ક્ષેત્રમાં આજે ગુડ શોધ વગેરેના યોગ પણ બની રહે છે. આર્થિક ચિંતનનો વિશેષ યોગ બનશે, કર્મ ક્ષેત્રમાં ચિંતનનો યોગ બનશે. વિશેષ કાર્યો માટે આજના દિવસે યાત્રા પણ થઈ શકે છે. આજના દિવસને આપ મંગળ બનાવવા માગતા હો તો પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મિથુન રાશિની, આધ્યાત્મિકતા અને તેજના કારણે તમારા જીવનમાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા રહેશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે. મિત્રો આજના દિવસને આપ મધુર બનાવવા માગતા હોવ તો આજના દિવસે આપ પીળા વસ્ત્રો ધારણ કરો. ફરીથી વાત કરીશું કર્ક રાશિની, મનમાં ઉત્સાહપૂર્ણ વિચારીને કારણ સમયે સુખદ પસાર થશે. આજના દિવસે ઉત્સાહથી તમારા વિચારો તમારા જીવનમાં અનેક આનંદ અને અતિશય લાભની પ્રાપ્તિ કરાવશે. જવાબદારીના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાના આજના દિવસે યોગ દેખાઈ રહેલા છે. મિત્રો આપ આજના દિવસને સારો બનાવવા માગતા હો તો પિંક વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું અહીંયા સિંહ રાશિની, મિત્રોનો સહયોગ અને ચોક્કસ આશ્વાસન જીવનમાં મળવાનું જ છે. સ્વયંની આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે. સારા વી યોજનાઓની ચોક્કસ તકો મળવાની જ છે. કાર્ય યોજના ઉપર અમલ કરવાની જરૂર છે. આજના દિવસને આપ સફળ બનાવવા માગતા હો તો લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કન્યા રાશિની, વેપાર ક્ષેત્રે આજના દિવસે વધુમાં વધુ આપ આગળ આવવાનો છો. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સ્વાધ્યાય કહેતા ભક્તિ અને ધાર્મિક વિચારોની અંદર સુખદ સમાચારોની પ્રાપ્તિ થશે. મિત્રો આજના દિવસે આપ લાભદાયી બનાવવા માગતા હો તો અહીંયા કેસરી વસ્ત્રો ધારણ કરવા જોઈએ. વાત કરીશ તુલા રાશિની, તો તુલા રાશિની વાત કરીએ તો યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારી કાર્યથી પ્રસન્ન રહેશે. મકાન સંબંધી સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે આપ સ્વવિવેકથી સમજી વિચારીને નિર્ણય લો તો ઉત્તમ રહેશે. અધિકારીઓનો વર્ગ સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો આજના દિવસને આપ મંગળ બનાવવા માગતા હો તો અહીંયા મોર પીછું વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું વૃશ્ચિક રાશિની, પુરુષાર્થનું પરિણામ તરત જ મળે છે. સમયનો સદુપયોગ કરી આકાંક્ષાઓની પૂર્તિ ચોક્કસ આ સમય કરાવશે. પિતાથી વ્યવસાયની અંદર તેની ખાસ ચર્ચામાં યોગ્ય ચર્ચા કરો. શિક્ષા મિત્રવર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યમાં ચોક્કસ સમય સારો જોવા મળે છે. ભવન વાહન પરિવર્તન સંબંધિત ભાગ્યવર્ધક કાર્યોમાં યાત્રા વગેરેના યોગ બને છે. આજના દિવસને આપ સારો બનાવવા માગતા હો તો લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું ધનરાશિની, તો સ્વાધ્યાયમાં રુચિ વધશે. સામાજિક માંગલિક સમારોહમાં ચોક્કસ ભાગ લેવાનો યોગ બને છે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. સંતોષપ્રદ વાતાવરણ ઊભું થઈ શકે છે. સ્ત્રીઓ આ સ્થિતિને અનુકૂળ રાખવાની જરૂર છે, સંભાવના છે. વિચારેલું કાર્ય સમય પર ચોક્કસ પૂર્ણ થશે. સહયોગ માર્ગદર્શન મેળવવાની જરૂર છે. આજના દિવસને સારો બનાવવા માગતા હો તો ચોક્કસ રીતે લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મકર રાશિની, યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં ચોક્કસ પાછા આવી શકે છે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થવાનું ચોક્કસ છે. મનોરંજનમાં સમય પસાર કરો. કોઈ પણ કાર્ય માટે સ્વવિવેકથી સમજી વિચારીને નિર્ણય લેવો એ ઉત્તમ કાર્ય કહી શકાય. અધિકારી વર્ગનો સહયોગ ચોક્કસ મળી શકે છે. મિત્રો આજના દિવસને સારો બનાવવા માગતા હોય તો આપ ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કુંભ રાશિની,
પુરુષાર્થનું પરિણામ ચોક્કસ સારું મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી આજના દિવસે વ્યવસાય સારો જોવા મળશે. કુટુંબમાં, વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો આજના દિવસે યોગ જોવા મળે છે. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યનો ચોક્કસ યોગ જોવા મળે છે. આજના દિવસે આપ સફળ બનાવવા માગતા હો તો અહીંયા આપ સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મીનરાશિની. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મન મેળાપ વધશે. અહીંયા ઉદાર વિકારના કારણે ખાવા પીવા પર સંયમ રાખવાની જરૂર છે. ઉપકાર અને ઉપહાર મળશે. કાર્યના સમય પર કાર્ય કરવાનો ચોક્કસ આગ્રહ રાખો. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખો. સગા સંબંધીઓની મુલાકાત થશે. દાંપત્ય સુખમાં ચોક્કસ કમી જોવા મળશે. નવા સંબંધ બની શકે છે મિત્રો. પણ આજના દિવસને આપ સફળ બનાવવા માગતા હો તો અહીંયા લાઇટ વસ્ત્રો ધારણ કરજો. વાત કરી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરરોજ આપણને નિહાળો. બધાને યોગ્ય માર્ગદર્શન આપો નિહાળવાનું. અને વધુમાં વધુ હું આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરરોજ નિહાળો આપણે આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય. જય ગણેશ.